28 ઓગસ્ટ 2022, દિવસ રવિવાર, એક વિસ્ફોટ થયો જે ઇતિહાસ રચી ગયો। ટીવી ચેનલો પર સવારથી એક જ હેડલાઇન હતી અને એ હતી ટ્વિન ટાવરની, 100 મીટર ઊંચા ટ્વિન ટાવરના ધ્વસ્ત થવાની। ફક્ત 12 સેકન્ડમાં સુપર ટેકનો ટ્વિન ટાવર ધ્વસ્ત થઈ ગયો। ટ્વિન ટાવરના કાટમાળમાં ખોવાઈ ગયા સેંકડો સપના। ઘણા કલાકોથી ટ્વિન ટાવર પર ચાલતી ચર્ચા અને હલ્લાબોલ વચ્ચે 7 વર્ષની આધ્યાએ પપ્પાને પૂછ્યું, છેવટે આ ટ્વિન ટાવરને કેમ તોડવામાં આવ્યો, શું કારણ હતું કે કુતુબ મિનારથી ઊંચી આ બિલ્ડિંગને થોડીક સેકન્ડમાં ઉજ્જળ કરી દેવાઈ, કોઈ કેમ આ વિશે નથી બોલતું। બાળકની જિજ્ઞાસા જોઈને પિતાએ હળવું સ્મિત કર્યું અને બોલ્યા, હું સંભળાવીશ તને ઊંચી ઊંચી બિલ્ડિંગવાળા શહેર નોઈડામાં બનેલી આ બિલ્ડિંગના ઉદયથી લઈને અંત સુધીની કહાની। વર્ષ હતું 2004। ફ્લેટ બનાવનારી એક કંપની સુપરટેકને નોઈડાના સેક્ટર 93A માં હાઉસિંગ પ્રોજેક્ટ વિકસિત કરવા માટે નોઈડા ઓથોરિટી પાસેથી જમીન મળી। આ હાઉસિંગ પ્રોજેક્ટનું નામ મળ્યું એમેરાલ્ડ કોર્ટ। વર્ષ 2005માં નોઈડા ઓથોરિટીએ પ્લાન પાસ કર્યો। પ્લાન મુજબ 10 માળના કુલ 14 ટાવર બનાવવાના હતા। વર્ષ 2006 આવ્યું, સુપરટેકે પ્રોજેક્ટ માટે વધારે જમીન માંગી, નોઈડા ઓથોરિટીએ મંજૂરી આપી દીધી। પ્રોજેક્ટમાં એક વધારે ટાવર બનાવવા માટે બિલ્ડિંગ પ્લાનમાં સુધારો કરવામાં આવ્યો। આ રીતે એમેરાલ્ડ કોર્ટમાં ટાવરની સંખ્યા વધીને 15 થઈ ગઈ। વર્ષ 2009માં નકશામાં ફરી ફેરફાર કરવામાં આવ્યો, 24 માળના બીજા 2 ટાવર એપેક્સ અને સિયાનને પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવ્યા। અહીંથી ટ્વિન ટાવરનો પાયો નખાયો, જેનો અહીં રહેનારાએ બિલ્ડિંગના નિયમનું ઉલ્લંઘન થતું હોવાનું કારણ આપીને વિરોધ કર્યો। વર્ષ 2012માં નકશામાં ફરી સુધારો કરવામાં આવ્યો, એપેક્સ અને સિયાન ટાવરમાં ફ્લોર્સની સંખ્યા વધીને 40 થઈ ગઈ। આ જ વર્ષના અંતે એમેરાલ્ડ કોર્ટ રેસિડેન્ટ્સ એસોસિએશનની અલ્હાબાદ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો। દાવો કરવામાં આવ્યો કે હાઉસિંગ કોમ્પ્લેક્સમાં નવા ટાવર બનાવવા માટે ત્યાં રહેનારાની મંજૂરી લેવામાં આવી નથી, ગ્રીન એરિયા તરીકે દેખાડવામાં આવેલી જગ્યા પર ટ્વિન ટાવરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। વર્ષ 2014માં સુપરટેકને અલ્હાબાદ હાઈકોર્ટથી ઝટકો લાગ્યો, કોર્ટે ટ્વિન ટાવર તોડી પાડવાનો આદેશ આપી દીધો। સાથે જ કંપનીને કહ્યું કે તે ઘર ખરીદનારાને 14% વ્યાજની સાથે પૈસા પાછા આપે। મે 2014માં બિલ્ડર સુપરટેકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી। 31 ઓગસ્ટ 2021ના રોજ સુપરટેકને ઝટકો લાગ્યો। સુપ્રીમ કોર્ટે સ્થાનિક અધિકારીઓની સાથે મિલીભગત કરીને બિલ્ડિંગ સંબંધી નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું કારણ રજૂ કરીને ટ્વિન ટાવરને તોડી નાખવાનો આદેશ આપ્યો। 3 મહિનાની અંદર ટાવરોને ધ્વસ્ત કરવાના હતા, પરંતુ સમય મર્યાદામાં ફેરફાર થતો રહ્યો। નિર્ણય પર અમલ થતા થતા 1 વર્ષ લાગી ગયું। 28 ઓગસ્ટ 2022, દિવસ રવિવાર, આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે 32 માળનો એપેક્સ અને 29 માળનો સિયાન ટાવર મોટા ધડાકા સાથે ધ્વસ્ત કરી દેવામાં આવ્યો। તેના માટે લગભગ 3,700 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ થયો। ટાવરને તોડવામાં 17.55 કરોડ રૂપિયાનો ખર્ચ થયો। સુપરટેક ટ્વિન ટાવર ધ્વસ્ત થયા બાદ સુપરટેક ગ્રુપના ચેરમેન RK અરોડાએ કહ્યું કે ટ્વિન ટાવર નિર્માણમાં નિયમોનું ઉલ્લંઘન નહોતું કરવામાં આવ્યું। અરોડાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે જે દિવસે બિલ્ડિંગને તોડવાનું હતું તેની એક રાત પહેલા હું સૂઈ ના શક્યો, જેને તમે બનાવ્યું હોય તેને પોતાના ખર્ચે જ તોડી નાખવું પડે તો વિચારો કે તમારા પર શું વીતી। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મરીનાર ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મરીનાર ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।